श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आजे आ वीडियो नी अंदर आपणे सांभळीशुं वैशाख मासनी वद पक्षनी अपरा एकादशीनु महात्म्यम, तिथि माहिती, पूजन विधि, आ दिवसे शुं करवो शुं न करवो तथा बे व्रत कथाओ, अपरा एकादशीनी व्रत कथा અને અચલા એકાદશીની વ્રત કથા સાંભળીશું। દરેક માસની એકાદશી તિથિ ખાસ જ હોય છે, એમાં પણ વૈશાખ માસની વદ પક્ષની એકાદશી તિથિનું મહત્વ ઘણું વધારે છે। આ એકાદશીને જલક્રીડા, ભદ્રકાળી, અચલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે। અપરા એકાદશી તેના નામ પરથી જ ખબર પડી જાય, અપાર પુણ્ય આપનાર, અપાર ધન દેનારી તથા અપાર પાપોને નષ્ટ કરનારી એકાદશી છે। હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રોનું મહત્વ ઘણું વધારે છે। ગ્રંથોમાં અપરા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અર્પણ છે। ભક્તો વિષ્ણુ ભગવાનના 10 અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરે છે। અપરા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા, ભૂતયોની, બીજાના નિંદા કરવી આદિના પાપ નષ્ટ થાય છે। આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ વ્રત નથી। આપણા ઋષિ મુનિઓએ પાપ નરક સ્વર્ગનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત અને તેમાં પણ એકાદશીનું મહાત્મ્યમ ઘણું વધારે છે। એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપો નાશ થાય છે, સાથે સાથે સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે। આ એકાદશીનું વ્રત કોઈ પણ કરી શકે છે, ચાહે એ વૈષ્ણવ હોય, શુદ્ધ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, નાના મોટા સ્ત્રી પુરુષ જે સ્વસ્થ શરીર સારું હોય તે સર્વે આ વ્રત કરી શકે છે। એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજન સાથે સાથે ગાય માતાનું પૂજન, તુલસી માતાનું પૂજન, પીપળાના વૃક્ષનું તથા શિવલિંગનું પૂજન કરવામાં આવે છે। ગાય માતાના પૂજન કરવાથી સર્વ દેવતાઓના આશીર્વાદ મળે છે। તુલસી માતાનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। પીપળાનું વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે અને શિવલિંગ પર ચંદનનો અભિષેક, ચણાની દાળ અથવા ચણાના લોટના લાડુનો પ્રસાદ કરવાથી શિવજી પ્રસન્ન રહે છે। દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે। ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહે છે અને 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ કુલ 26 એકાદશીઓનો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રમાં થયો છે। દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે। ભગવાન વિષ્ણુ, વૈશાખ એકાદશી અને ગુરુવાર આ ત્રણેયના સ્વામી છે, તેથી આ શુભ સંયોગનું વ્રત કરવાથી, પૂજન કરવાથી અખોટ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ વર્ષે 2022ની વૈશાખ માસની કૃષ્ણ પક્ષની અપરા એકાદશી તિથિની શરૂઆત 25 મે 2022 બુધવાર સાંજે સવારે 10:32 થાય છે। તિથિની સમાપ્તિ 26 મે 2022 ગુરુવાર સવારે 10:54 થાય છે। ઉપવાસ સૂર્યોદયથી શરૂ થતો કરવો જોઈએ, માટે ઉપવાસ 26 મે 2022 ગુરુવારના રોજ કરવો। પૂજનનો શુભ સમય સવારે સૂર્યોદયથી શરૂ કરીને રાત્રિના 10 કલાક અને 15 મિનિટ સુધીનો છે। આખો દિવસ આયુષ્યમાન અને સૌભાગ્યનો યોગ બને છે। પારણાનો સમય 27 મે 2022 શુક્રવાર સવારે 5:37 થી લઈને 8:28 સુધીનો છે। આ વર્ષે વૈશાખ વદ એકાદશી ગુરુવારના રોજ આવે છે। ભગવાન વિષ્ણુ, વૈશાખ એકાદશી અને ગુરુ ત્રણેયના સ્વામી છે। ખાસ કરીને વિષ્ણુ ભગવાનને પીળા વસ્ત્રો, પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરવી જોઈએ।
આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો અપાર પાપ નષ્ટ થઈ જાય છે અને અંતે મૃત્યુ પછી વૈકુંઠ લોકમાં સ્થાન મળે છે। એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ। એકાદશી વ્રતના નિયમ દસમ તિથિના સવારથી જ શરૂ થઈ જાય છે, એટલે કે 25મે સવારથી। એકાદશીના દિવસે એટલે કે 26મે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ। સાફ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ। પૂજનમાં ભગવાન વિષ્ણુના અવતારની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ। એક બાજટ પર પીળા રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાનની છબીને સ્વચ્છ કપડા વડે સાફ કરીને બાજટ પર મૂકો। જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તેની ઉપર શુદ્ધ જળ ચડાવો, પછી પંચામૃતનું સ્નાન કરાવો અને ત્યાર પછી શુદ્ધ જળ ફરીથી ચડાવો। સ્વચ્છ કપડા વડે મૂર્તિને સાફ કરો, તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો। ખાસ કરીને વિષ્ણુ ભગવાનને તુલસી અતિ પ્રિય છે, માટે તુલસી દળ ચડાવવાનું ભૂલતા નહીં। આ દિવસે ખાસ ભગવાનને પીળા રંગના વસ્ત્ર, પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈ જરૂર અર્પણ કરો। આરતી કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો તથા અપરા એકાદશીની વ્રત કથા વાંચો કે સાંભળો। આ રીતે સવારે અને સંધ્યા સમયે પૂજન કરો અને રાત્રિના શક્ય બને તેટલું ભગવાનનું નામ લેતા જાગરણ કરો। એકાદશીના દિવસે શું ન કરવું? એકાદશીના દિવસે વાળ, નખ ન કાપવા। આ દિવસે ચોખા, ભોજન, ચણા, માંસાહાર ન ખાવો। તામસિક ગુણો ધરાવતી વસ્તુઓનું સેવન કરવું ટાળવું જોઈએ। જેમણે એકાદશીનું વ્રત રાખ્યું હોય તેમણે સવારે દાંતણ ન કરવું કે પેસ્ટથી દાંત સાફ ન કરવા, કારણ કે આ દિવસે કુદરતી વસ્તુના વૃક્ષ કે છોડના પાંદડાને તોડીને ખાવાની કે ઘસવાની મનાઈ છે। ડુંગળી, લસણ, તામસી ભોજન 3 દિવસ એટલે કે દસમ, એકાદશી અને 12મા દિવસે ન લેવો। એકાદશી પર તુલસી પાન ન તોડવા, કારણ કે તુલસી વિષ્ણુ ભગવાનને પ્રિય છે। પ્રસાદ કે ભોગમાં અર્પણ કરવા માટે તુલસી 1 દિવસ અગાઉ તોડી લેવા। જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા ન કરવી, ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવું, વડીલોનું અપમાન ન કરવું, ખોટી ખરાબ વૃત્તિ ધરાવતા લોકોની સાથે સંગતિથી બચતું રહેવું। એકાદશીના દિવસે શું કરવું? એકાદશીના સંપૂર્ણ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામનો સ્તોત્ર કરવો, વિષ્ણુ અષ્ટોત્તરી નામાવલી કરવી, કૃષ્ણ નામાવલી, વિષ્ણુ ચાલીસા, રામ રક્ષા સ્ત્રોત અને શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનનું પઠન શ્રવણ કરી શકાય છે। આપણે અપરા એકાદશી અને અચલા એકાદશીની બે વ્રત કથા સાંભળીએ તે પહેલા વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। વૈશાખ માસની કૃષ્ણ પક્ષની અપરા એકાદશીની વ્રત કથા। શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપોને નષ્ટ કરનારી છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આલોકમાં પ્રસિદ્ધિ થાય છે। અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે। આ વ્રતથી પરસ્ત્રી સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે। ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું,
ખોટા જ્યોતિષી, ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રત કરવાથી નષ્ટ થઈ જાય છે। જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડ દાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। સિંહ રાશિ વાળાએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ એકાદશીના વ્રતના ફળ બરાબર હોય છે। હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરાના વ્રતના ફળ બરાબર છે। હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સણના સ્વર્ણના દાનનું ફળ પણ આના ફળ બરાબર છે। અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્યના તેજ સમાન છે, તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે। અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ હતી અપરા એકાદશીની વ્રત કથા। હવે આપણે બીજી વ્રત કથા સાંભળીએ, અચલા એકાદશીની વ્રત કથા। પ્રાચીન સમયમાં મહિન્દ્વજ નામનો એક રાજા હતો। તેનો નાનો ભાઈ બજ્રધ્વજ અધર્મી હતો। તે મોટા ભાઈ મહિન્દ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો। એક દિવસ બ્રજધ્વજે મોટા ભાઈની હત્યા કરી દીધી। તેના શરીરને જંગલમાં લઈ જઈને પીપળાના ઝાડ નીચે દફનાવી દીધો। તે પછી રાજાની આત્મા તે પીપળાના ઝાડ ઉપર રહેવા લાગી। તે આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરતી હતી। એક દિવસ તપસ્વી ધૌમ્ય ઋષિ તે ઝાડ પાસેથી પસાર થયા। તેમણે પોતાના તપથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી ગયા। ઋષિએ રાજાની આત્માને પીપળાથી દૂર કરીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો, સાથે જ પ્રેત યોનિથી છુટકારો મેળવવા માટે અચલા એકાદશીનું વ્રત કરવા માટે જણાવ્યું। અચલા એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા દિવ્ય શરીર બનીને સ્વર્ગની પ્રાપ્તિ થઈ। આ દિવસે પીપળાના વૃક્ષનું ખાસ પૂજન કરવું। મિત્રો, આ હતી અચલા એકાદશીની વ્રત કથા। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। મિત્રો, આ હતી વૈશાખ માસની વદ પક્ષની અપરા એકાદશીનું મહાત્મ્યમ, તિથિ માહિતી, પૂજન વિધિ, આ દિવસે શું કરવું શું ન કરવું તથા અપરા એકાદશી અને અચલા એકાદશીની વ્રત કથા સાંભળી। હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।